कारगिल चौक विस्तार में आवेल बाल मुकुंद सोसायटी और श्रीनाथजी वच्चे निकलता टीपी रोड में भ्रष्टाचार थया होवानो आक्षेप श्रीनाथजी सोसायटी ना रहीशो द्वारा करवामां आव्यो हतो। हजारों रूपया टैक्स भरवा छता प्राथमिक सुविधा तो दूर, सीधा रोड पर वाँका चूका अने टूंका करी ट्राफिक थाय तेवुं गेरीती भर्युं काम नगर नियोजक करी रह्या छे। स्थानिकोनी खूब रजूआत बाद 12 मीटर सीधो रोड ड्राफ्टमां हतो, परंतु नगर नियोजक द्वारा खोटी रीते पोतानी सत्तानो दुरुपयोग करी आ बन्ने वच्चे बांधकाम दर्शावी बालमुकुंद सोसायटीना आंतरिक रोडने 9 मीटरनो करीने वाँको चूको करी प्रारंभिक योजनामां ફેરફાર કરી મોટો આર્થિક લાભ લઈ સરકારને ગેરમાર્ગે દોરી હજારો સ્થાનિકો સાથે અન્યાય કરી બાલમુકુંદ સોસાયટીના જે મકાન કપાળમાં નથી આવતા તે કપાળમાં લાવી ગરીબોને ઘર વિહોણા બનાવી વ્યક્તિગત હિત માટે કામ કરી રહ્યા છે। જો આગામી દિવસોમાં રોડ સીધો કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। વિશાલ ચાવડા સાથે કેસી વઘાસિયા, સુરત। મારું નામ સનાભાઈ ચતુરભાઈ ગોહિલ છે અને આ પાછળ છે મારું મકાન છે। હવે અમને આજથી 8 વર્ષ પહેલાં નોટિસ આપવામાં આવેલી છે તોડવા માટેની। અમારા મકાન તૂટે છે શ્રીનાથ સોસાયટીના। હવે કોઈ જગ્યાએ 5 ફૂટ તૂટે, કોઈના 6 ફૂટ તૂટે, કોઈના 10 ફૂટ તૂટે છે। આ પ્લાન ગાંધીનગરમાંથી પાસ થયેલો હતો પહેલાં, જૂનો પ્લાન બરાબર। તારા પછી એ લોકોએ જે રોડ ખોટી કર્યો, 200 ફૂટ જેવો રોડ ખોદ્યો, તારા પછી કામ અટકાવી દેવામાં આવેલું છે બરાબર। હવે રોડ એ લોકો ક્રોસ કરવા માગે છે નવા પ્લાનની અંદર, તો અમારી જે નોટિસ આવેલી છે એ નોટિસ તોડવાની આવેલી છે, એનો અમને કોઈ જાતનો જવાબ આપેલો નથી અત્યાર સુધી। તો અમે એ જવાબ માગીએ છીએ, ભાઈ તમે રોડ કેવી રીતનો કાઢ્યો? અમારી તો અમારી ઈચ્છા છે કે સીધો રોડ તમે કાઢો, અમે તોડવા માટે તૈયાર છીએ કે ભાઈ અમારા મકાન જે તૂટતા હોય તોડો તમે, પણ રોડ તમે સીધો કાઢો ને, બસ અમારી એટલી જ માંગણી છે બધાની કે રોડ તમે સીધો કાઢો। અમારે 30 વર્ષથી અમે રહીએ છીએ અહીંયા, 30 વર્ષથી રહેતા હતા ને અમારા અહીંયા મકાન અમારા આડા હતા, રોડ નીકળવાનું તો મકાન પેલા પાડી દીધા, અહીંયા પહેલાં ભાડા આવતા હતા પછી મકાન એને પાડી દીધા, પછી હવે રોડ ઓલી સાઈડ ઉ ના કાઢ્યો હે શું માંગ છે? અમારી આ સાઈડમાં મારા રોડ જોઈએ, મારે આ સાઈડમાં રોડ અમારો જૂનું છે ને એના પર કપાણ થી ભલે અમારી 5 ફૂટ કપાઈ જાય, પણ અમારો રોડ આ સાઈડમાં જોઈ સાહેબ 1992માં થયેલો છે ને અમે ત્યાં સુધી જો અમે આ 30 વર્ષ રહી છી, અમે અહીંયા મકાન રહી છી ને લઈએ, અમારો રોડ નીકળો તો ફેરવી કેમ નાખ્યો આ સાઈડમાં? એ ફરવાનો છું હવે, હા પૈસા ખવડાવીને તમે એને રોડ વલ કાઢો, એ ન થવું જોઈએ ને, અમારો જૂનો રોડ આ છે જોઈ, સીધો રોડ કાઢો, આડો રોડ ન કાઢો સાહેબ, અમારે આ રોડ ન નીકળે, આ રોડ વાજપાવો છે અમારો, નહીં અમારે આ રોડ જ જોઈએ, અમે બધા અમે એક કરીને અમે બધું આંદોલન કરશું અને અમે માંડપ નાખશું, ભૂખ હડતાલમાં બેસ્યું અમે, અમારો રોડ અહીંયા જ જોવે, આ સાઈડમાં રોડ અમારે જોવે છે, અને અમારે એ રોડ નહીં ફરી કેમ ગયા છો? એમ ગરીબોની સહાય કરો તો ફરી કેમ જાય? ફરાય ને આ 70 માર્ગ આવો સાહેબ, હતું આ રોડ તો આ સાઈડમાં ઓલો ફેરો, હા એમ સીધે સીધો રોડ કાઢો અમારો, એ તો અમારો સત્ય છે, ધર્મ અમે શુકશું નહીં, એ જે છે તો એ સત્ય રોડ છે આપણો, આ સત્ય રોડ કહેવાય, તો આ સત્ય રોડ, આ સત્ય રોડ નથી। મારું નામ સચિન ચુનીલાલ માળી છે, હું શ્રીનાથજીમાં જ રહું છું, હું વર્ષોથી આ રોડનું કામ ચાલી રહ્યું છે પણ આ રોડ અહીંયા આવતો નથી બરાબર, તો અને અત્યારે રોડ આવ્યો તો એ રોડ કેમ તમે ફરાવી દીધો છે? રોડ સીધો સીધો લેવાનો હતો તો એ સીધો કેમ નથી આવતો? રોજ અહીંયા બિલ્ડર આવીને અમને ધમકીઓ આપી જાય છે કે અહીંયા હટાવી લેજો, આ કરી લેજો, તે કરી લેજો, તો અમે લોકોને શું સમજવું? હવે અહીંયા રોડ લેવો છે કે શોપિંગ લેવું છે એ લોકોને કાંઈ ખબર નથી પડતી બરાબર, તો અમે લોકો એ માંગ કરીએ છીએ કે સરકારનો જે જૂનો પ્લાન છે ને એ અમને બધાને ખબર છે કે જૂનો પ્લાન કયો છે, અમારા મેપમાં બી એ જ પ્લાન છે, તો એ પ્લાન અમને અમારે એ પ્લાન હિસાબે રોડ જોઈએ છે બરાબર, અમારી એટલી માંગણી છે બરાબર, તો અમે સરકારને એટલી અપીલ કરીએ છીએ કે અમારે આ રોડની માપણી કરે તો અમે કોઈ વિરોધ નહીં કરશું, શાંતિથી જે કામ થાય છે એ થવા દેશું, નહીં તો અમે વિરોધ કરશું।